સચિન ઠક્કરની હત્યાના આરોપી પાર્થ બાબુલ પરીખની જામીન અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી છે. હત્યાની ઘટના તારીખ 25 જુલાઈ 2023 રોજ બની હતી. રેસકોર્સ વિસ્તારમાં મિર્ચ મસાલા રેસ્ટોરન્ટની ગલીમાં પેથોલોજી લેબની સામે પાર્થ બાબુલ પરીખ અને તેના બે સાગરીતો સાહિલ અજમેરી તથા વિકાસ લોહાણાએ સચિન ઠક્કરને ઘેરીને બેઝબોલ બેટ હોકીથી હુમલો કર્યો હતો. આરોપીઓએ સચિન ઠક્કરના માથા પર બેઝબોલ બેટ અને હોકીથી 23 જેટલા ફટકા મારતા સચિનનું મોત થયું હતું. આ ઘટનાના થોડા દિવસ પહેલાં સચિન ઠક્કરનો પાર્કિંગ બાબતે પાર્થ પરીખ સાથે ઝઘડો થયો હતો, જે બાદ આ હત્યાની ઘટના બની હતી. જુલાઈ 2023થી પાર્થ પરીખ, સાહિલ અજમેરી અને વિકાસ લોહાણા આ કેસમાં જેલમાં છે. તે દરમિયાન પાર્થ રેગ્યુલર જામીન મેળવવા માટે સેશન કોર્ટ અને હાઈકોર્ટમાં કરેલી અરજી નામંજૂર થતાં તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ જામીન અરજી નામંજૂર કરી દીધી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.